And without knowing what would be the disastrous effect of war, we want to pursue it. Gandhi Katha always had nirasha. શું થાય ત્યારે રવીન્દ્રનાથ ટાગોરની એક કવિતા મને યાદ આવે છે. સૂર્ય અસ્તાચળ જઈ રહ્યો છે અને સૂર્ય પ્રશ્ન પૂછે છે કે મારા ગયા પછી તો અંધકાર છવાઈ જશે, દુનિયાનું શું થશે? સાચી વાત છે, સૂરજના જેટલો તેજસ્વી તો કોઈ બીજું છે નહીં, પણ આ કવિરાજ છે એ જવાબ આપે છે. એક નાના ટમટમિયા ઘૂંપડીમાં ભરતા દીપડા થકી દીવાલ એ એવું કે છે એ કોડ્યું કે સ્વામી મારાથી જે કઈ થઈ શકશે તે હું કરીશ. આપણે એમ કહીએ છીએ બધે જ તકલીફો છે, હું એમ કહું છું કે ઘરનું અમરું ચોખ્ખું રાખો તો ફળિયું ચોખ્ખું રહેશે. બધા લોકો ઘરનું અમરું ચોખ્ખું રાખે, ફળિયું ચોખ્ખું રહે, ફળિયું ચોખ્ખું રહે તો શહેર ચોખ્ખું રહે, શહેર ચોખ્ખું રહે તો સમગ્રતા દેશ પણ ચોખ્ખો રહે. સવાલ તો ઘરનું આવરણ કોઈને ચોખ્ખું નથી રાખતું. આજે આપણી મનસ્થિતિ એ છે કે સરકાર કરશે, સરકાર બધું જ કરશે, સરકાર મફતમાં કરશે, અને આપણે માત્ર દેશના વસ્તી વધારે છે કઈ જ કામ કરવાનું નથી. આગળ કોઈ દેશ નહીં જાય. અને એટલા માટે મનમાં જે આજે આપણે આજે આ યાતી સંસ્કૃતિના વારસદારો બની ગયા છે.
પ્રજાને આવનાર પેઢીને કેટલું મળશે એની આપણે ચિંતા નથી કરતા. એક નાનો દાખલો, પાણીની માધ્યમિક ઉપલબ્ધિ આપણે પહેલી પંચવર્ષીય યોજના લખી ત્યારે 5000 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ કરતા વધારે હતી. આજે 1200 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ છે. અને મારા મિત્ર અને જે વોટર મેનેજમેન્ટમાં નિષ્ણાત ગણાય છે વિશ્વ કક્ષાએ સેરેગરજીને એવું કહ્યું છે કે આવનાર સમયનું ઉછળ્યું જો કદાચ થાય તો એ પાણી માટે છે. આપણે પાણી પીવામાં કહીએ, ઉર્જા પીવામાં કહીએ, અને જેમ વધારે વાપરીએ, જેમ સ્ટીલ વધારે વાપરીએ, જેમ સિમેન્ટ વધારે વાપરીએ, તેમ આપણે માનીએ કે આપણો વિકાસ વધારે થઈ ગયો છે. આ વિકાસ નથી. તમે કોઈ ફિલોસોફરે કહ્યું છે કે યુ હેવ નોટ ઇનહેરિટેડ ધીસ અર્થ, તમે આ પૃથ્વીને વારસામાં નથી આવ્યા. વોટ યુ આર ડુઈંગ ઇઝ યુ આર બોરોઈંગ ફ્રોમ ધ માઉથ્સ ઓફ ફ્યુચર જનરેશન. તમે એઆઈ લગાવી કે તમારા દીકરાનું યૌવન લઈ લીધું, એ રીતે આવનાર પેઢીના મોઢામાંથી તમે બોલ્યો ઝૂકવી રહ્યા છો. એને નહીં મળે આજના પર્યાવરણના પ્રશ્નો છો. આજના તમે કહો કે દુનિયામાં ઋતુઓ બદલાય રહી છે, કેમ થઈ ગયું છે? કારણ કે વિકસિત દેશો અમેરિકામાં એક પ્રમુખ થઈ ગયા સિનિયર બુશ, એના એનો દીકરો પણ પ્રેસિડેન્ટ થયો. એને પર્યાવરણ માટે બી એક કોન્ફરન્સમાં એવું કહેલું કે વી વિલ ડુ એવરીથિંગ વિધાઉટ મેકિંગ અવર લાઈફ એનીવે સ્ટ્રેસફુલ. અમે અમારા જીવનમાં કંઈ પણ મુશ્કેલી વેઠ્યા વગર જે કરાય કરીશું, આપણો જવાબ છે. અને એટલે આપણે આપણી જીવન સ્ટાઈલ પદ્ધતિ બદલાયા વગર ઉષ્ણી માફક વી વિલ નોટ ચેન્જ અવર લાઈફ સ્ટાઈલ. ગાંધી વોઝ નોટ લાઈક સાબરમતી બરાબર પાછળ સાબરમતી નથી, એટલે નાવા ધોવા માટે દાખલ કરવા માટે બધાને ઉપયોગ કરે. એટલે કવિ લખે છે, જો સાબર એવી રીતે સાબરના જળ વહ્યા જાય, સાબરના જળ વહ્યા જાય, સવારનો પોર ગાંધી ઉઠ્યા. એટલે એટલે તો બપોરે બાદ સવારનો પોર ગાંધી ઉઠ્યા, મુખ શુદ્ધિ કરવાને સાબરના જળમાંથી ભરી એક નાની છે રોટી. તમારામાંથી જે મોડર્ન સંસ્કૃતિના વારસો છે એમને કદાચ રોટી ખબર નહીં. એટલે રોટી એક નાનું અમુક વાસણ છે જે આપણા ગળાના છે હોય ઉપર કાના હોય એટલે રોટી છે. એમાં માડ અડધો ગ્લાસ પાણી માય તો એમણે ભરી એક નાની છે રોટી. સાથી પૂછે, બાપુ અહીં પાણીની શીખ હોય? એને લાગ્યું કે વાણિયા વાણી ઉતરે જીવ જંતુ પશુ પંખી માણસ એ સૌનો છે એમાં ભાગ. જીવ જંતુ પશુ પંખી માણસ એ સૌનો છે એમાં ભાગ. હું તો મારા ફક્ત થી એકે ટીપું અધિક ન લઈ શકું, હું તો મારા ફક્ત થી એકે ટીપું અધિક ન લઈ શકું એમ કરું તો બધું પ્રભુ તરફ ઉભે ગાય. હવે વિચાર કરો, આપણે કાર ઉઠીને કે કપવાર કે ડીઝલ પેટ્રોલ બનો, હમણાં પેલા ટ્રાન્સપોર્ટર વરસાદ પર જવાના છે, તો સૌથી વધારે શક્તિશાળી લોકો, સૌથી વધારે પૈસાદાર લોકો એ ડીઝલ નો સ્ટોક કરી દેશે. અને પાછા આપણે કહે કે બોસ જોઈએ તો કે જો મધરશિપ ને કહી દે આપણે 10 કેરબા ભરીને મૂકી રાખ્યો, ગમે ત્યારે જોઈએ ને કહી દે. આ આપણી અત્યારની વૃત્તિ છે. ગાંધી વૃત્તિ અહીં જુદી પડે છે.
હું તો મારા ભક્ત કે એકે ટીપુ અધિક ન લઈ શકું એમ કરું તો મારું પ્રભુત્વનો ગુનેગાર. પછી કવિ આપણને પૂછે છે, આપણો જો અંતરાત્મ જીવતો હોય તો આપણે કદી આવા સામૂહિક સુખનો શું ખ્યાલ ભલે રાખીએ છીએ નજરો? પણ પૂજાડો વિચારીએ કે જો વિગત નહીં મળે, બધા નહીં મળે, જે મહોરું થશે, જે કામનું થશે, જે રામનું થશે, એવું આપણે વિચારીએ છીએ? નથી વિચારીએ. આપણે કદી આવા સામૂહિક સુખનો ખ્યાલ બધા રાખીએ છીએ નજરમાં? ગાંધી ભલે રોટી રાખે, ગાંધી ભલે રોટી રાખે, આપણે તો ઘડે ઘડા ખાલાવીએ ગંદર. કેટલાય ઘરે એવા જોયા છે કે જ્યાં ફ્લશકોક સંદાસના બંધ કરવામાં આવતા નથી, પાણી આવે એટલે વધારે સારી સફાઈ થાય. હું જ્યારે પાણી પુરવઠા વિભાગ સંભાળતો હતો ત્યારે અમદાવાદમાંથી એક દિવસ મને ડેલિગેશન મળવા આવ્યું કે અમને પાણી ઓછું પડે, એટલે પૂછું કેટલું આપીએ છે? તો મને કહેવામાં આવ્યું 135 લિટર માથા દીઠ રોજનું, સૌરાષ્ટ્રમાં 15 લિટર એ નથી મળતું, અહીં 135 લિટર રોજનું મળે તો ઓછું પડે. એટલે મેં કહ્યું સારું, આઈ કમિશન એન ઇન્ડિપેન્ડન્ટ એજન્સી ટુ નો કે આ પાણીમાંથી બગાડ કેટલો થયો છે. અને તમે જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદ વોઝ વેસ્ટિંગ એન્ડ આઈ એમ શ્યોર ઇવન ટુડે ઇટ ઇઝ વેસ્ટિંગ 35% ઓફ ધ વોટર સપ્લાય. 25% તો પાઇપલાઇનના લીકેજમાં જાય છે અને 10% ઘરમાં ચકલી તૂટેલી હોય, કોક ખુલ્લો હોય ફ્લશનો, એમાં જાય છે. 35% પાણી તમે વેસ્ટ કરો. એક બાજુ અમરેલીમાં કે બીજી જગ્યાએ તમને અઠવાડિયે એકવાર પાણી મળતું હોય, અડધો કલાક પાણી મળતું હોય, અને તમે અહીંયા 135 લિટર મળે ને એમાંથી 35% એટલે કેટલું થયું? 140 ને તમે 3 કરો, લગભગ 45 લિટર માથાદીઠ પાણી જેટલું રાજકોટને લોકો મળતું હતું એ તમે બગાડો. અને રાજકોટને પાણી આપવા તમારે ગાડી મોકલ્યું છે, સ્ટ્રેન મોકલ્યું છે. આ પ્રકારની બેજવાબદાર વૃત્તિ ગાંધી નથી સ્વીકારતા. ગાંધી ડઝ નોટ એક્સેપ્ટ ધીસ. હી બિલીવ્સ ઇન ધ પ્રિન્સિપલ ઓફ ટ્રસ્ટીશિપ. જે કઈ સંસાધનો છે સમાજના છે, સૌના છે, અને સમાજના છે સૌના છે માટે સૌએ ભાગે પડતા વાપરવા. આજે એક બાજુ 5-star હોટલમાં તમે 5000 રૂપિયાની થાળી સર્વ કરતા હો રિસેપ્શનમાં, અને બીજી બાજુ સડક પર લોકો એકવાળ ઉડી લઈ જાય છે. આ સંસ્કૃતિ નહીં ચાલે એવું લાગો છો. એક બાજુ ઝોપડપટ્ટીમાં 8x10 ની છાપરીમાં 6 માણસનો કુટુંબ રહે છે અને એક બાજુ 4700 કરોડનું મકાન બંધાય છે. આ નહીં ચાલે. આ જે દેશમાં અસંતોષ ઉભો થવાની જે વાત આજે થઈ છે એ જો આ ગાંધી સંસ્કૃતિને આપણે જો અનુસર્યા હોત તો નહીં થઈ. આ રોગનું મૂળ અહીંયા છે, અસંતુલિત વિકાસ અને અસંતુલિત વહેંચણી સંસાધન. તમે અસંતુલિત વિકાસ કરશો, આ આંગળી એક ફૂલી જાય કે પગ અહીંયા હાથી પગનો રોગ થાય છે, એટલો ફૂલી જાય કે રોગ છે. સમાજમાં અમુક જ વર્ગ, અમુક જ વ્યક્તિ, ધનિક કે ધનિક, ધનિક કે ધનિક વર્ગને રોગ છે. પણ આખું શરીર વિકસિત થાય એ તાકાત છે. આ દેશ તમારે તાકાત આપવી છે તો સંતુલિત વિકાસ અને સંતુલિત વહેંચણી સંસાધનોની કરવી પડશે. અને એ વાત ગાંધીજી કહે છે આ કવિતામાં એ સંપૂર્ણપણે અનુસરવી પડશે. એટલે કવિ આગળ કહે છે, આ કર્યા પછી શું થાય? ગાંધી ભલે રોટી રાખે, આપણે તો ઘડે ઘડા ખાલી ગટરમાં, અને તોય આપણે ચાખવા માંગે છે રીતસરનો બાંધ કુંડ, અને તોય અશુદ્ધિ તો રહી જાય. ગાંધી જેવું મુખ નહીં સાફ થાય. તમે ગાંધીજીને પોતાનો ગુસ્સે થયેલા કરીને એકે ફોટામાં જોયા છે કે? અને એ વખતે તો ડિઝાઇનર ફોટો પડાવવાની પ્રથા ન હતી. જ્યાં ગાંધી હોય ત્યાં ફોટા પડતા હતા. એમનો ડ્રેસ ડિઝાઇનર ડ્રેસ હતો પોતળીનો, એ સિવાયનો ડ્રેસ નતો. પણ ગાંધીને ક્યારે તમે ઉદુરે પણ નહીં જોયા. એમણે છેલ્લું હે રામ કહ્યું ત્યાં સુધી ગાંધી ક્યારે ઉદુરે પણ નથી જોયા. એનું કારણ એ એમનો આંતરિક બળ હતો. તમારે સમાજને આંતરિક બળ કેળવવું છે તો ગાંધી વૃત્તિથી જીવવું પડશે, અને તમારે અશુદ્ધિ તો રહી જાય.
સાફ નહીં થાય. કુદરતી સંપત્તિનો કરીએ છે કેટલો બગાડ, કુદરતી સંપત્તિનો કરીએ છે કેટલો બગાડ, છીનેથી ના ખેતરમાં બેસીએ ને આખે આખી ભંગીએ છે વાત. છીનેથી ખેતરમાં ના બેસીએ ને આખે આખી ભંગીએ છે વાત. અને પછી છેલ્લે આપણને પ્રશ્ન કરે છે તો પછી ગાંધી શી રીતે બની શકે? આ ગાંધી આજે રિલેવન્ટ છે કે નહીં એ પૂછનારને મારો આ જવાબ છે. ચેરિટી બિગિન્સ એટ હોમ. તમારે કશું જ નથી કરવું, તમને ગાંધીજી વિશે જાણવું પણ નથી, એનો અધોરણ પણ અનુસરણ નથી કરવું અને સીધા જજમેન્ટ કરો કે ગાંધી ઇઝ નોટ રિલેવન્ટ ટુડે. અથવા બિફોર સ્ટેટમેન્ટ કરો છો જસ્ટ બીકોઝ યુ બિકમ ટુ સમ બિલોંગ ટુ સમ ફેમિલી કે ગાંધીજી બ્રિટિશર હોય તે સેટિંગ કર્યું. વોટ નોનસેન્સ વી આર ટોકિંગ એન્ડ વાય આર યુ કોન્ટ્રાડિક્ટિંગ સમ. આ વાત એ આપણને ખ્યાલ નથી. બટરાના વિષય પર દુનિયાના ત્રણ જ પ્રશ્નો છે અને ગાંધી બરાબર સમજતો એને ત્રણ જ પ્રશ્નો છે. આ દુનિયા મેન વિથ હિમસેલ્ફ મોટા મોટો પ્રશ્ન આપણને આપણની જાત સાથે રહ્યો છે. માણસ પોતાની જાતને નથી સમજી શકતો એટલે ઘણી વાર ભગવાટમાં બચવા માંગે છે. એને જે પ્રશ્નનો જવાબ ખબર નથી એ એના છોકરાની પાસે શોધે છે. એને જે પ્રશ્ન અમારે સાહેબ હતા એને પ્રશ્ન પૂછી તો એ તમને એપ્રિશિએટ કરે કે વેલ વેરી ગુડ ક્વેશ્ચન મિસ્ટર વ્યાસ. This is what I am also thinking over. Look at his smartness. What you do, you also think over. I will also think over. And we will discuss it sometimes. That sometimes will never come during this session. એટલે આપણને આપણી સાથેના જે પ્રશ્નો છે તે આપણને જ ખબર નથી. કેપિટલ આઈ એવડો મોટો દુશ્મન છે આપણો કે પહેલે આવે તો પણ આવી, વચ્ચે આવે તો પણ આવી, છેલ્લે આવે તો પણ આવી. જેમ કહ્યું છે ને હું કરવું હું કરવું એ જ જ્ઞાન દા શકટનો ભાર જેમ શ્વાસ થાય. પહેલો પ્રશ્ન એની જાત સાથે કે અમે તો એમને દીવડા જાત પર વાંચતા મ્યુનિસિપલ લાઈટ ના થાંભલા હેઠળ બેસીને વાંચી અમે પરીક્ષા આપે છે. અને આ છોકરાઓ જો અમારા વખતમાં ટ્રાન્ઝિસ્ટર રેડિયો નતો ત્યારે ટેલિવિઝન પણ પડે છે તો તમારે ટેલિવિઝન પણ હતા. તો ધી રૂપોઝ ઓફ ઓલ ધીસ થિંગ ઇઝ યુ. તમે શું કરો પ્રોગ્રેસ કરો અને પ્રોગ્રેસ કરે છે તો તમારો છોકરો સુધી થાય અને તમે એની ઈચ્છા શું કરો. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન વી હેવ, પહેલો પ્રશ્ન આપણને આપણી જાત સાથે. મોટા ભાગે દરેક પ્રશ્નનું મૂળ એ આપણી જાત છે. બીજો પ્રશ્ન મેન વિથ હિઝ ફેલો મેન. બીજો પ્રશ્ન આપણને આપણા સાથી માણસો સાથે એ કેવો દાખલો છે કે માણસ રોજ ભગવાનને પ્રાર્થના કરે કે મારા ઘેર રૂપિયાનો વરસાદ થાય. ભગવાન અત્યારે રૂપિયા વરસાદ નાખી અત્યારે રૂપિયાનો વરસાદ થયો. પછી ભગવાનને વિચારે મારે તો બધા બાળકો સાથે એટલે સોસાયટીમાં બીજા લોકો શું ગુનો કરે અંદર જાય. આ માણસ દોડતો દોડતો બહાર નીકળ્યો લોકોને કહેવા પછી મારે માત્ર રૂપિયાનો વરસાદ પાડોશો બહાર નીકળ્યા. આ જ કહેવા માટે જેવા એમને સાંભળ્યા આપણે અત્યારે જે વિભમ રીતે કુદરતી સંપત્તિનો વિનાશ કરી રહ્યા છે, તાપીમાંથી રેત કાઢવાથી માંડી અને જંગલો કાપતા સુધી એ મેન વિથ નેચર. આપણે જેમ જેમ વિકસ્યા કુદરતને ખાતા ગયા, શહેરીકરણની સંસ્કૃતિ વિકસી કુદરતને ખાઈ ગઈ. આજે તમે જુઓ છો જાટ આંદોલન ચાલે છે, ગુજર આંદોલન ચાલે છે, પાટીદાર આંદોલન ચાલે છે, મરાઠા આંદોલન ચાલે. શું પ્રશ્ન છે અને અનામત જોઈ છે ના? એના મૂળમાં પ્રશ્ન નથી. એના મૂળમાં એ પ્રશ્ન છે કે તમે જે વિકાસ સાધ્યો એમાં ખેડૂતની જમીનના ટુકડા થતા 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 2025 માં માથાની એનો સાઈઝ 0.3 હેક્ટર રહે છે, અત્યારે 1.2 હેક્ટર. હવે વિચાર કરો 3000 મીટરનો તમને પ્લોટ આવે તો તારા બધી કમાઈને ખેડૂતને ખવડાવો તારા કુટુંબને કરવાનું શક્ય છે? આજે દેશમાં 98% ખેડૂતો દેવ
marginal and small firms. This is the root of this is the issue. The issue is not that they want something. એમને ત્યાંથી કેટલી બધી આલોગતી ત્યાં સુધી તો જગતમાં કાપ કરીને તમને ખબર છે. નહીં તો અત્યાર સુધી પીએલ 480 ના ભાવ ખાતા હોય. કેર નામની અમેરિકાની સંસ્થા આપણને દૂધનો ભાવ ને પેટ હતી. આજે દુનિયામાં દૂધનો ઉત્પાદન પહેલા નંબરનો દેશ ભારત છે. ફળો ને શાકભાજીમાં અમે વિશ્વમાં બીજા ક્રમે છે. આજે તમે ભૂખે ન મરતા હો અને તમે દુનિયામાં માથું ઊંચું રાખીને ચાલી શકતા હો તો ક્રેડિટ પોઝિટિવ ભાવ. બાકી તમારી ગમે તેટલી સંસ્કૃતિ હશે ને અનાજ નહીં હોય તો જીવી નહીં શકે. અને આ આંદોલનનું મૂળ ખેડૂતનું નિકંદન નીકળી રહ્યું છે. એની જમીનનો ટુકડો નાનો ને નાનો થતો જઈ રહ્યો છે. એની ખેતી બિનપોષણક્ષમ બની રહી છે. આ છે અને આ મોટી કોમો છે. એટલે તમે નામથી કહો છો એટલે બાકી બીજો ખેડૂત હશે એ ગુજરાતમાં પટેલ હશે, બ્રાહ્મણ હશે, મિસ્ત્રી હશે, ગમે તે હશે, શાહ હશે, ખેડૂત હશે, તો એને આ પ્રશ્ન છે. આ પ્રશ્ન ખેડૂતનો છે, કોઈ કોમ્યુનિટીનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન રિઝર્વેશનનો નથી. આ પ્રશ્ન એના એના એક્ઝિસ્ટન્સ સામે પડકાર ઉભો કરે છે. આજે દેશની 30% જમીન તો નાયા શેડા ટ્રેક્ટર કેના નીચે છે. તમે જમીન અધિગ્રહણના કાયદા માટે આટલી મોટી ચર્ચાઓ કરો છો. આ જમીનના ટુકડા થઈ ગયા છે, ખેડૂત બરબાદ થઈ ગયો છે, ખેતી પાયમાલ થઈ રહી છે. કાલે ઉઠીને ભગવાનની દયા થી અમે ચિંતા વટાવી દઈશું, મને એમાં કોઈ શંકા નથી. એમાં ઈશ્વરમાં મારો વિશ્વાસ પૂરો છે કે 2025 પહેલા અમે જમીન આગળ થઈ જઈશું. તો 135 કરોડ ના દેશને તમે ખવડાવશો શું? 100 મિલિયન ટન વધારાના અનાજની જરૂર પડશે. અરાજકતા થશે. આ પ્રકૃતિ સાથે આપણે જે ગેરજવાબદાર રીતે બિનજવાબદાર રીતે વર્ત્યા છે તેનો દાખલો છે. અને એ જ દાખલા સાથે તમે સંમત હો તો ગાંધી આજે પણ પ્રસ્તુત છે. ગાંધી આજે પ્રસ્તુત નથી. વાઇસરોય એ વખતે ઉનાળો કરે સિમલા માં ગાંધીજી નિમંત્રણ માટે બોલ્યા.
ગાંધીજી એમની ટુકડી સાથે ઉપડે. હવે ગાંધીજી તો સ્વતંત્ર હતા, કેમ કે હું એ કહેવા માંગુ, પેલો વાઇસરોય નતો. એટલે વાઇસરોયને ત્યાં લગ્ન પૂછવું પડે. એટલે ચર્ચાના વચ્ચે એક એવો બ્રેક પડે કે હવે અઠવાડિયા પછી હું આજે પ્રશ્નોને લખી લીધા, તમારી વાત લખી લીધી, તમારો રૂપણ લખી લીધા, હવે અઠવાડિયા પછી મળીશું. એટલે ગાંધીજીની સાથે જે લોકો હતા ને, નારાયણ દેસાઈ ઇન્ક્લુડે, એમને તો ભાષ મજા આવી. સેવા કરવા That is why Gandhi carried on the relevant technology.
આપણને સમજણ પડતી હોય તો. ગાંધી એ ખાદી નથી, ગાંધી એ ચરખો નથી, ગાંધી એ તપલી નથી, એના વિશે આપણે ચર્ચા કરીશું. આપણે આ બધા કર્મકાંડોમાં ખોવાઈ ગયા છે. ગાંધી જયંતિ આવે એટલે રેડિયા એ થાય, આ કર્મકાંડ છે. ગાંધી જે છે એ નથી આપણે કરતા, નથી તે કરીએ છીએ. સત્વ અને તત્વનો ભેદ આપણે નથી સમજતા, એ વાત આપણે પછી કરીશું. ગાંધી વોઝ અ ગ્રેટ ઇકોનોમિસ્ટ. ગાંધી જેવો મોટો અર્થશાસ્ત્રી મેં હજુ સુધી જોયો નથી. એની પોલિટિકલ મૂવમાં પણ ઇન્ડિરેક્ટલી ગયો છે. અત્યારે આપણે પ્રશ્નો કયા છે? અનએમ્પ્લોયમેન્ટ આપણો પ્રશ્ન છે, આપણો પ્રશ્ન આપણે કહીએ છીએ ચીની ફટાકડાનો બહિષ્કાર કરો, અને એ આપણા મોબાઈલ ઉપર આવે છે. અમને ખબર નથી કે 80% ભારતના ચીનમાં બને. જે મોબાઈલ તમે વાપરો છો એ પછી આઈફોન હોય કે બીજો ફોન હોય, એટલે મોટાભાગના ભાગ ચીનમાં બને. અને આપણે કહીએ છીએ ચીની માલનો બહિષ્કાર, કારણ કે કોકે વેચું મૂક્યું છે આપણા વર્ષે. ગાંધીએ આ ખાદી કદાચ ગાંધી આજના દિવસે એને સત્યાગ્રહ કરવાનો હોત તો આ ના કર્યો. ઇંગ્લેન્ડમાં એની અર્થવ્યવસ્થા ભારતમાંથી પૈસાને કાચો માલ લઈ જવા ઉપર અને ભારતને તૈયાર માલ વેચવા ઉપર આધારિત હતી. અને ઇંગ્લેન્ડની અર્થવ્યવસ્થાને તમારે ફટકો મારવો હોય તો વિદેશી માલની હોળી કરવી પડે. ત્યારે ફટકો મારવો હોય તો મેન્ચેસ્ટરમાં જે લીલો દિવસ રાત ચાલતી હતી એ લીલો બંદોબસ્ત થાય તો તમારે તે ખાદી વણાતું થાય, ખાદી પહેરાતી થાય, વિદેશી કપડું પહેરાતું બંધ થાય. એટલે ગાંધીએ જે ખાદીનો વિચાર આપ્યો, ગ્રામોદ્યોગનો વિચાર આપ્યો, ધેટ વોઝ એમ્પ્લોયમેન્ટ કમ સ્વદેશ. ફોર ધેટ પર્ટિક્યુલર ટાઈમ ઇટ વોઝ એબ્સોલ્યુટલી વેલિડ, નોટ નેસેસરીલી ધેટ ઓલ ઓફ ઇટ ઇઝ વેલિડ. I also don't endorse it fully. It needs some modification because of the time that we are in. But Gandhi ke aa vichar ka upar adhari Dhiraj Mazumdar, Natwar Gandhi, Nanaji Deshmukh, Nelson Mandela, Martin Luther King, Shoemaker, appropriate technology wala kitna loko ne duniya bhar ma thi Gandhi va nu swikar kare ane apne aa vaat hajur samjhati nahi. આપણે એવું સમજીને બેઠા છીએ મર્યાદિત ભાષામાં કે ગાંધી એટલે ખાદી, ગાંધી એટલે દારૂ, ગાંધી એટલે ગાંધી ચીધ્યા માર્ગે સત્યાગ્રહ. હવે તો ખોટી વાત તો કોઈ સત્યાગ્રહ કરે તો કે છે કે મેં ગાંધી ચીધ્યા માર્ગે સત્યાગ્રહ કરે છે. ગાંધીજી આ કરી કુછ કરવાનું? ગાંધીજી તો ચોરી ચોરામાં જ્યાં હિંસા થઈ ત્યાં સત્યાગ્રહ પાછો ખેંચી લીધો હતો. તમે કઈ રીતે કહો છો ગાંધી ચીધ્યા માર્ગે સત્યાગ્રહ? એટલે ગાંધીજી એ પહેલી વસ્તુ આપણે શીખવાડી સ્વદેશી, લિંક ડેવલપમેન્ટ, લિંક રૂરલ ડેવલપમેન્ટ, અને બીજી શીખવાડી એ થ્રી બિટ ટોર્ટસ પ્રોગ્રામિંગ. તમે બેફામ બગાડતા હતા કે કાવડી બુદ્ધિ પેન્સિલ શોધવા માટે ગાંધી અડધો કલાક બગાડે છે. કેમ? તો કે ત્યાં મુકાઈ ગઈ છે. અને જવાબ કેવો આપે છે કાકા સાહેબ? એ નાની પેન્સિલ મારાથી કોઈ ન શકાય. મદ્રાસમાં ગ્રેજ્યુએશનના નાના દીકરાએ કેટલા પેનથી પેન્સિલ લાવી એ મારાથી કેમ ખોવાય? છેવટે શોધખોળે અંશે પેન્સિલ મળી 2 ઇંચથી નાનો ટુકડો હતો. તમે તારા હૃદય પર આતંકી કોઈ આપી હતી એવું કોઈ શું હતું? આપણે આથી ત્યાંથી બોલ પણ પડી ગઈ હોય તો કે જવાબ કાઢી લઈએ છીએ. આ ગાંધી છે. અને એટલા માટે એવું કહેવાયું છે કે ઇટ ઇઝ નોટ વોટ યુ ઈટ મેક્સ યુ હેલ્ધી. તમે શું ખાવ છો એનાથી તમે તાકાતવર નથી થઈ જતા. ઇટ ઇઝ વોટ યુ ડાયજેસ્ટ મેક્સ યુ હેલ્ધી. ઇટ ઇઝ નોટ વોટ યુ અર્ન મેક્સ યુ રિચ. ઇટ ઇઝ વોટ યુ સેવ મેક્સ યુ રિચ. ગાંધી બિલીવ in not doing anything which was unnecessary. હવે ગાંધીને ડ્રેસ કોડ કરાયો. એક જમાનાનો પેરિસ્ટનો ડ્રેસ કોડ, કોટ, ટાઈ, પેન્ટ, ચકચકી જોડા, હેટ, હાથમાં પેલી
લાકડી એ મોહનદાસ પોતિયાલાલ મોહનદાસ પ્રશ્ન એ કઈ રીતે બનાવ્યો નથી પ્રશ્ન એની પાછળ શું પરિબળ થયો છે કસ્તુરબા બિહારના ગામડાઓમાં વર્ધનની આસપાસ સેવા કાર્ય માટે એક દિવસ આવે ત્યારે ગ્રામીણ માન તમે કઈ શું કરો કે શું થયું તો કે આ ચંપારણમાં સ્ત્રીઓ પાસે એક જ સાધનો છે અમે સ્વચ્છતાના માટે શું પ્રગતિ એવું કહે છે કે અડધો પેન્ટ અમે લઈએ છીએ અને ત્યારે અડધો ધોઈ નાખીએ છીએ એ બીજો અડધો ધોયેલો ભાગ કરીને અમે લઈએ બાકી નથી તમે કહ્યું બીજો એમ લાગતા હતા કે અમારી પાસે એક જ સાધનો છે કસ્તુરભાઈ કહ્યું મેં એ દિવસથી આ પ્રસંગ જોયા પછી મેં ઘરેણા નહીં પહેરવા તેવું નક્કી કર્યું છે જો મારા દેશની સ્ત્રીઓની આ સ્થિતિ હોય તો મારે ઘરેણા નહીં પહેરવા એટલે ગાંધીજીએ કહ્યું આપણા ધોતિયા કેટલા છે એ છ છે સારું લઈ આવો કાતર લાવો એ દિવસે ગાંધીએ એ ધોતિયાને બરાબર વચ્ચેથી કાપી લીધું એ કમરે વિટાડ્યું અને એવું કરો આ સંવેદનશીલતાના નામ ગાંધી છે મારે તમને પૂછવું છે કે સંવેદનશીલતા મારી પ્રમાણે છે આપણે નથી કે આપણે એવી કે ગાંધી અપ્રસ્તુત આફ્ટર ઓલ એ મેન ઓર અ હ્યુમન બીંગ ઇઝ અ લિવિંગ પેક ઓફ ઇમોશન્સ આજે આપણી સંવેદના જળમાં નીકળી છે પેલા ગામડામાં ગાડાના પડદાને જે કુકુરિયું કચાય તો પાંચ લોકો દોરીને ઢોર લઈને પાણી નાખતા હતા કોઈ માજી બેઠા તેના માટે બે અગિયારસ પણ આજે રસ્તા પર માણસ એક્સિડન્ટમાં તરફડ છે ઉભા રહેવાનો સમય અને જો સંવેદનતા નહીં હોય તો સમાજમાં તો એ સમાજમાં ક્રોધતા હશે ગાંધી ગાંધી છે કારણ કે ગાંધીમાં સંવેદનશીલતા હતી ગાંધીએ પ્રયોગો કર્યા કારણ કે ગાંધીનું હૃદય સંવેદનશીલ હતું ગાંધી આ વાતથી વ્યથિત થયા કારણ કે ગાંધી સંવેદના જીવન આપણે પૂછવું છે મારે આપણી આપણી આપણા સમાજની સંવેદનાને આજે લખવા માંગી માની ગયો છે ત્યારે તમે એવું નહીં કહો કે ગાંધી આજે વાસ્તવિક રીતે પ્રસ્તુત છે એવી એક સંવેદનાનો દાખલો બીજો મળે છે ગાંધીજીના જીવનમાં આપણે તમારો નર્મદા એકાદશી કરતા છે બીજી રીતે અપવાસ કરે છે અપવાસ કરે હું પહેલા હું પણ એમાં હતો એ અપવાસ કરવાનું મારું કારણ એ હતું કે એ દિવસે ખાવામાં ચેન્જ મળે સવારમાં સરસ મજાની ગાજરનો શીરો ઉંદરી બટાકાની સૂકી ભાજી વગેરે વગેરે મળે સાંજે પાછું બીજું કંઈક મેનું હોય આ ઉપવાસ નથી અપવાસ ગાંધી શું કહે છે કે આવું નહીં કરો એક વખતે કલકત્તામાં ભૂપેન્દ્રદાસ વસુના ત્યાં મહેમાન થયો બંગાળી બાપુ ખુશ થઈ ગયા બંગાળીઓ બહુ ઓફિશિયલ હોય છે બંગાળી બાપુ ખુશ થઈ ગયા એટલે જાત જાતના સુકવા મેવા ફળો ને બધું લઈ અને બાપુ માટે જુદી જુદી વાનગીઓ બનાવી દીધી ડબ કરી દીધું અનુકૂળ બને બાપુની સામે બાપુ તો ચોંકી ગયા કા શું છે બાપુ આ આપ અમારા ત્યાં વધારે ક્યારે આવો આ પ્રસાદ આ વાત પરથી એમણે નિયમ લીધો કે હું રોજની પાંચ કુદરતી વસ્તુઓથી વધારે નહીં ખાવ એટલે સવારે ત્રણ સાંજે સાંજે બે હવે આમાં ફાયદો તો આપણને જ છે તમે પેલો રાજેન્દ્રનો શીરો અને તળેલા સરસ મજાના બફળા બધું ખાવ છો તો એ તો આપણે વજન વધારાનો પુણ્યકાર્ય કરી રહ્યા છીએ ગાંધીજી ની વાત એવી હતી કે જેનાથી નુકસાન થાય છે ફાયદો જ થાય ગાંધીજી ની રીતે જીવવામાં ફાયદો થતો હોય ત્યાં તો જીવન નહીં પછી કૃષ્ણ એટલે શું કરવા કરો તમને જો રોજ સાચું થઈને ખાવતું હોય ચાલતું હોય તો ગાંધીજી કહ્યું પણ નિયમ નો કે પાંચ વસ્તુની વધારે નહીં ખાવ તમને ફાયદો છે ગાંધી તો ગયા જનતી ફાયદો બનો મને પાછા પણ તમે જે ભારે કામ કરતા જાઓ છો
અને પછી બ્લડ પ્રેશર ડાયાબિટીસથી માંડીને જાત જાતના તકલીફો કરો છો. ગાંધી વિચાર હોય મોટામાં મોટો ફાયદો હતો તો એ આજે વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવું બહાર પાડ્યું છે કે આવનાર સમયમાં આ દુનિયામાં સૌથી વધારે લોકો લાઇફસ્ટાઇલ ડિસીઝથી મરશે, કોમ્યુનિકેબલ ડિસીઝથી નહીં. અને લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે કયા? બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, સ્ટ્રોક, દિસ આર લાઇફસ્ટાઇલ ડિસીઝ. તમારી જીવન પદ્ધતિના કારણે કંકોત્રી લખીને ઘેર બોલાવેલો રોગ એટલે લાઇફસ્ટાઇલ ડિસીઝ. હવે જો આ ડબ્લ્યુએચઓ કેટલું હોય, ચાલો ગાંધીજીને ભૂલી જાઓ, ઇઝ નોટ રિલેવન્ટ, પણ હવે તો સમજો ગાંધીજીની જીવન પદ્ધતિમાં ગાંધીજીના જીવનમાંથી કોઈ એક વસ્તુનો મને સાર ગ્રહણ કરવા રોકે તો હું બહુ સ્વસ્થતા. ગાંધી પદ્ધતિ ગાંધી વિચારથી જીવવાવાળો માણસ એ કહેવાય જે એટલો તટસ્થ બની જાય કે એને કોઈ ઉપવેગ ન થાય, તાણ ન થાય. અને ધ મોમેન્ટ આજનો મોટામાં મોટો રોગ સ્ટ્રેસ છે. નાઉ ટેલ મી, ઇફ યુ આર ગેટિંગ રિલીફ આઉટ ઓફ સ્ટ્રેસ એન્ડ આઉટ ઓફ ધ ડિસીઝીસ વિચ આર ઇમ્પોસિબલ ટુ ક્યોર, ઇઝ ગાંધી નોટ પ્રેઝન્ટ? છતાં જો આપણે કહીશું કે ના, તો ગાંધી તો જૂનો થઈ ગયો. આજના મોડર્ન જમાનામાં ગાંધી વિચારી, મોડર્ન જમાનામાં ગાંધી વધારે વધારે રિલીવન થતો જવાબ. એટલે સાદગી પસંદ રહેવામાં ખોવાનું કંઈ નથી. ગાંધીજીએ પેલા અગિયાર મહાવત કહ્યા, એમાં એ કહ્યું છે, વણ જોઈતું ન સદન, વણ જોઈતું વજન પણ નહીં સદન. વજન પણ વણ જોઈતું છે, એ જરૂરી નથી સદન. એને જેટલું ઉતારે તેટલું ઉતારો, પડશે ઉપર ચાલો સિડન્ટરી લાઇફસ્ટાઈલ નહીં જીવો. ધીસ ઇઝ વોટ ઇઝ ધી સત્વ, ગાંધી વિચારનો સત્વ છે. ગાંધીજી ચળવળમાં આવ્યા, પહેલો વાર આપણે શું કર્યું? એમણે એમના કુટુંબને કહ્યું કેમ રજા લેવા માટે કે મારે હવે આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવું છે અને આગળ જતા દેશના રાષ્ટ્રપિતા બનવું છે માટે તમારે રજા માંગો એમ છે, એના માટે કુટુંબ ભેગું કર્યું? ના, એમણે કુટુંબ ભેગું કર્યું એ કહેવા માટે કે હવે હું મારી જાતને અને મારા કુટુંબને રાષ્ટ્ર સેવામાં સમર્પિત કરું છું. એટલે આપણી જે પૈતૃક મિલકત છે એના ઉપર હું મારો હક ઉઠાવી લઉં છું અને એના દસ્તાવેજ ઉપર હું સહી કરી આપું છું. મારા ચારે ચાર છોકરાને બોલાવ્યા છે, એ લોકો સહી કરી આપે જલસા કરો. આજના નેતાઓ આવું વિચારે કરે જવા દે. નેતા એટલે હું પોલિટિકલ ઇલેક્શન વાત નથી કરતો, કોઈ પણ ક્ષેત્રના નેતાની વાત કરું. Don't keep limited angle to only dealing with the political issues. કે તો જો સમાજ સેવા મળવા લાગે, તાપીમાંથી તમે સોનાના ઘડા રૂપાણી લાવશો, માટીના ગુજરાતી લાવશો કે ચાંદીની લોટી લાવશો, પાણી તો આપી લોશો. સમાજ જેવો છે એવા જ નેતા હોય, એવા જ લોકશાહી, એવા જ એના બાકીના બધા મળવાના છે. એટલે ડેમોક્રેસી યુ ગેટ ધ લીડર્સ ટુ ડિઝર્વ. પણ આજે શું થાય છે? આજે જાહેર જીવનમાં મોટા બધા લોકો એટલા માટે આવે છે કે એમના બંગલા બને, મોટર આવે, એક મોટર તો બે આવે. ગાંધી રાષ્ટ્રીય ખાતર ખાતીનું પોતિયું પહેરી લે, બેરિસ્ટર તરીકે દીપ્તિ કમાણી છોડી દે, એના એક શબ્દ પર જાહેર નિશાની કરવા લોકો તૈયાર થઈ જાય. ગાંધી સાંભળવા લાખોની વ્યક્તિ પોતાના ખર્ચે ભેગી થાય, કોઈ બસો બસો ગાંધીની મકાન પોતાના ખર્ચે ભેગી થાય. હા, ધીસ ઇઝ કોલ્ડ પ્યોરિટી ઓફ ધી પર્પઝ. તમારું જે ધ્યેય છે એ ધ્યેય શુદ્ધિ પણ એટલી જરૂરી છે. તમે જ્યારે યજ્ઞ કરો છો ને, આ યજ્ઞ છે, યજ્ઞકાર્ય છે. ગાંધીનું જીવન એ એક યજ્ઞકાર્ય છે. અને યજ્ઞ કરો ત્યારે યજ્ઞ માટેની ભૂમિ પવિત્ર હતી. એ યજ્ઞ માટે જે વેદી બને, વેદી માટેની ઈટો પાછી લાવવામાં છે એ પવિત્ર હતી. એના માટે પણ સમીર પવિત્ર હોવું જોઈએ. એ યજ્ઞ કરવા જે બેસે છે યજમાન, એની પોતાની દેહ શુદ્ધિ હોવી જોઈએ.
જે કરાવે છે એની મંત્ર શુદ્ધિ ને દેહ શુદ્ધિ હોય છે અને છેવટે હેતુ શુદ્ધિ હોય છે. કોઈ પણ સામૂહિક હિતનું કાર્ય હોય યજ્ઞ છે, એ પછી સુરત સાર્વજનિક સોસાયટી કરતી હોય કે બીજા કોઈ કરતા હોય, સામૂહિક હિતનું કાર્ય તમે લઈને બેઠા છો એ યજ્ઞ છે. યજ્ઞમાં જો દેહ શુદ્ધિ નહીં હોય, હેતુ શુદ્ધિ નહીં હોય, મંત્ર શુદ્ધિ નહીં હોય, શરીર શુદ્ધિ નહીં હોય તો યજ્ઞ સફળ નહીં થાય. યજ્ઞ તો રાક્ષસો પણ કરતા છે, રાક્ષસ યજ્ઞ અને દૈવી યજ્ઞ વચ્ચેનો ફરક આ છે. અને ગાંધી નો યજ્ઞ એ દૈવી યજ્ઞ, અને આજે પણ એ યજ્ઞ કરનાર ક્યારેય નિષ્ફળ નહીં થાય. એને પોતાની સંપત્તિ સુખ સગવડો જમીન ઘરેણ કપડા છોડીને કામ કરવાનું શરૂ કર્યું. નાની નાની બાબતોમાં એક એટલું ધ્યાન રાખતા તેને છેલ્લો દાખલો આપીને મારી વાત પૂરી કરીશ. એક દિવસ ચંપારણથી બાપુનો પત્ર આવ્યો. શું પત્રમાં લખ્યું? હવે ત્યાં વરસાદ શરૂ થયો છે, અમદાવાદ નહીં થયો હોય તો થશે, હવાની દિશા બદલાઈ જશે. એટલે આજ સુધી જે ખાડાઓમાં પાયખાના ડબ્બા ખાલી કરતા તેમાં ન કરવા, નહીં તો એ દિશામાંથી દુર્ગંધ આવવા સંભવ છે. બાપુ ચંપારણમાં તપાસનું કામ કરે છે, ખેડૂતો પર થયેલા અત્યાચાર અને આશ્રમ ની નાની નાની બાબતોની પણ કાળજી રાખે છે. નેપોલિયને કહ્યું છે કે જે માણસ નાની નાની વિગતોનો વિચાર કરીને તેનો ઉપાય તૈયાર રાખે છે તે યુદ્ધમાં વિજય થાય છે. ડોક્ટર માર્ટિનોએ કહ્યું છે, ટ્રાઇફલ્સ મેક પરફેક્શન એન્ડ પરફેક્શન ઇઝ નોટ ટ્રાઇફલ. નાની નાની નજીવી વિગતો મળીને પૂર્ણતા સિદ્ધ થાય છે, જ્યારે પૂર્ણતા એ નજીવી વસ્તુ નથી. This is what we understand. આપણા જીવનમાં પણ આપણે આવું નાની વસ્તુ કાઢી રહીએ ફાયદો ન થાય. જો ફાયદો થતો હોય તો આપણે સમાજને જવા દઈએ, સરકારને જવા દઈએ, બધાને. આપણા માટે તો ગંદી ગયેલું પણ છે ને. હવે કેટલો ધૈર્ય છે તમારી પાસે? મારે 3 મિનિટ જોઈએ છે. આપણે ગાંધી વિચાર ઉપર આધારિત એક નાની ભૂમિકા સમાપન કરીશું, કારણ કે ગાંધી વિચાર ઉપર આધારિત લેક્ચર છે. મેં સમજીને જ બતાવ્યું છે કે ગાંધી શું કઈ નહીં. જરા થોડી વાર માટે રિલેક્સ કરશે, જે કંઈ તમારા મગજમાં મનમાં SMS ના ગયા હોય જ્યારે નીકળી જવું હોય ત્યારે નીકળી જવાનું છો. SMS ના ગયા હોય, WhatsApp ના ગયા હોય, કોઈ મોટા સોદા નિષ્ફળ ગયા છે, દુનિયામાં ક્યાં તકલીફો થઈ છે, જેને જેને ચિંતા હોય તે બધામાંથી મુક્ત થઈ જાય. પ્લીઝ બી વિથ યોર સેલ્ફ, પ્લીઝ બી વિધિન યોર સેલ્ફ, પ્લીઝ કોન્સન્ટ્રેટ ઓન યોર સેલ્ફ. અને તમારું જે આજ્ઞાચક્ર છે તે આજ્ઞાચક્ર ઉપર ધ્યાન આપી અને આપણે અભિનંદન કરીશું. આપણે સંકલ્પ કરીશું, હું એવું નથી કહેતો કે આપણે આ જ કરીશું, આપણે સંકલ્પ કરીશું કે આમાંથી જેટલું શક્ય હોય તેટલું પાડીશું. અમે મિથ્યા વચન કરી પોષુના, અમે મિથ્યા વચન કરી પોષુના, અમે વાણી માજે કરી પોષુના, અમે વાણી માજે કરી પોષુના, અમે મિથ્યા વચન કરી પોષુના, અમે મિથ્યા વચન કરી પોષુના, અમે વાણી માજે કદી ભોળશું ના, અમે વાણી માજે કદી ભોળશું ના, અમે મિથ્યા વચન કદી ભોળશું ના, અમે મિથ્યા વચન કદી ભોળશું ના, અમે જીવનને વેડફી ના શું 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 ના, અમે ખોટું વર્તન કદી સાંભળશું ના, અમે ખોટું વર્તન કદી સાંભળશું ના,
અમે કુટુંબ વર્તન કદી સાથ સુના અમે કુટુંબ વર્તન કદી સાથ સુના અમે મિથ્યા વચન કદી બોલ સુના અમે મિથ્યા વચન કદી બોલ સુના અમે વાણી માજે કદી બોલ સુના અમે વાણી માજે કદી બોલ સુના અમે મિથ્યા વચન કદી બોલ સુના